હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા ટમટમ ભજિયા આ ટમટમ ભજિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કદાચ જ પહેલાં તમે ક્યારે આ રીતે આ ભજિયા બનાવીને ખાધા હશે તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ઓછા સમય અને ઓછી સામગ્રીમાં બની જતા આ ટમટમ ભજીયા બનાવવામાં એકદમ સરળ છે અહીંયા મેં એને ગ્રીન ચટની અને કેચઅપ સાથે સર્વ કર્યા છે પણ તમે એને બેસનની ચટણી સાથે ખાશો તો એ વધારે ટેસ્ટી લાગશે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક મોટો મિક્સર જાર લઈ લેવાનો છે અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો કાંદો લઈને એને છોલી લીધો હતો ગ્રામમાં આ એંસી ગ્રામનો કાંદો છે સાથે જ મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે જે ગ્રામમાં અઠ્યાસી ગ્રામનો છે અને એક મીડિયમ સાઇઝનો મેં બટાકો લીધો હતો એને પણ છોલી લીધો હતો ગ્રામમાં આ સાહીઠ ગ્રામનો છે કાંદા અને બટાકાને છોલ્યા પછી મેં વેટ સ્કેલમાં માપ્યા હતા તો બટાકો સાહીઠ ગ્રામ અને કાંદો એંસી ગ્રામ થયો છે તો હવે આ ત્રણેયને આપણે મોટા મોટા ટુકડામાં કટ કરીને જારમાં એડ કરી દેવાનું છે કારણ કે ત્રણેયને આપણે પીસીને પેસ્ટ જ બનાવવાની છે તો મોટા મોટા ટુકડામાં જ કટ કરીશું તો અહીંયા કાંદાને મેં કટ કરીને એડ કરી દીધો છે ત્રણેયને આપણે આ જ રીતે મોટા ટુકડામાં જ કટ કરીને એડ કરવાના છે ત્રણેયને એકવાર મેં બરાબર ધોઈ લીધા હતા કાંદા ટામેટા અને બટાકાનું મેઝરમેન્ટ જો થોડું આગું પાછું થાય તો પણ કોઈ વાંધો નથી પણ અહીંયા મેં પોતે જે મેઝરમેન્ટ લીધું છે એ જ તમને જણાવ્યું છે તો હવે આ બધું જ આપણે બરાબર પીસી લેવાનું છે અહીંયા મેં ત્રણેયને પીસીને પેસ્ટ બનાવી લીધી છે અને પેસ્ટ આપણે એકદમ સ્મૂધ હોય એવી પણ નહીં અને એકદમ અદકચરી પણ નહીં એ રીતની બનાવી છે તો આ પેસ્ટને આપણે હવે એક બાઉલની અંદર કાઢી લઈએ હવે આપણે એમાં બેસન અને રૂટીન મસાલા ઉમેરીશું તો આપણું ટમટમ ભજીયાનું ખીરું બનીને તૈયાર થઈ જશે તો હવે એની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો બેસન ઉમેરીશું ગ્રામમાં જોશો તો આ પંચાવન ગ્રામ જેટલું બેસન છે અત્યારે આપણે થોડુંક જ બેસન ઉમેરીશું પછીથી આપણે મિક્સ કરીને આપણને જેમ જેમ જરૂર લાગશે આમ બેસન ઉમેરવાનો છે તો અડધી ચમચી મેં એમાં હળદર એડ કરી છે અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરવાનું છે મીઠું આપણે ચાખીને પછી પણ એડ કરી શકીએ છીએ કલર માટે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એનાથી ભજીયાનો કલર સરસ આવે છે બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેર્યા છે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે એમાં આપણે ફક્ત એક ચપટી જેટલો જ બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું સોડા આનાથી વધારે બિલકુલ પણ એડ ના કરવો અને હવે આ બધી જ વસ્તુને આપણે પહેલાં ચમચીથી બરાબર મિક્સ કરી લઈએ જો ખીરું આપણને ઢીલું લાગશે તો થોડુંક આપણે બેસન આમાં હજી એડ કરીશું કારણ કે આ ભજીયાનું જે ખીરું છે વધારે ગાળું પણ નથી હોતું થોડુંક લૂઝ જ ખીરું રાખવાનું છે તો તમે જોઈ જ શકો છો કે ખીરું અહીંયા કંઈક વધારે પડતું જ લૂઝ લાગે છે તો આની અંદર હું વન થર્ડ કપ બેસન હજી બીજું એડ કરીશ ગ્રામમાં સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ જેટલું આ બેસન છે તો આને આપણે મિક્સ કરીને જોઈ લઈએ જો હજી પણ આપણને ખીરું પતલું લાગશે તો થોડો બેસન આપણે હજી પણ એડ કરીશું એક સાથે જ બધો બેસન નથી ઉમેરવાનો થોડો થોડો કરીને જ એડ કરીશું અને મિક્સ કરતા રહીશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચાળેલો બેસન હોય એ જ એડ કરવો નહીં તો એમાં ઘણી બધી ગાંઠ પડી જશે તો ચાળ્યા પછી જ બેસન એડ કરવાનો છે તો હજી પણ ખીરું થોડુંક પતલું છે તો વન થર્ડ કપ બેસન મેં હજી એડ કર્યો છે પોણો કપ પોણો કપ બે વખત બેસન ઉમેર્યું છે ટોટલ દોઢ કપ જેટલો એટલે કે એકસો દસ ગ્રામની આસપાસ આપણે બેસન યુઝ કર્યો છે તમે જે કાંદા ટામેટા અને બટાકા લીધા હોય એના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો બેસન લાગશે તો બધું હવે હાથથી જ મેં બરાબર મિક્સ કરી લીધું છે અને એક્સ્ટ્રા આપણે આમાં બેસન એડ કર્યું છે તો સ્વાદ મુજબ આપણે મીઠું અને લાલ મરચું પણ આમાં થોડું એડ કરી દઈએ જો બાકીની વસ્તુ તમારે એડ કરવી હોય તો કરી શકો છો પણ બાકીની વસ્તુ નહીં એડ કરો તો પણ ચાલશે બસ મીઠું અને મરચું જ તમારે ચાખીને એડ કરવાનું છે ખીરું જે છે લૂઝ હોવું જોઈએ પણ આપણે હાથથી પકડીને તેલમાં ભજિયા મૂકી શકીએ એ રીતનું હોવું જોઈએ તો તમારે આ રીતે એને ચેક કરી લેવાનું છે કે બેટર પરફેક્ટ છે કે નહીં તો ખીરું અહીંયા એકદમ પરફેક્ટ છે અને તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું જ્યારે તેલ સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે થોડું થોડું ખીરું હાથમાં લઈને ગરમ તેલમાં મીડિયમ સાઇઝના ગોળ ગોળ આ રીતે ભજીયા મૂકવાના છે એક વખતમાં કઢાઈમાં જેટલા આવી શકે એટલા ભજીયા એડ કરવાના છે પણ અહીંયા મેં કઢાઈ એકદમ મોટી લીધી છે અને તેલ પણ વધારે લઈ લીધું છે એટલે એક સાથે જ મેં બધા ભજીયા તેલમાં એડ કરી દીધા છે તેલ એકદમ સરસ ગરમ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જેથી ભજીયા જે છે તેલ બિલકુલ પણ ના પીવે તો હવે એને આપણે ધીમા તાપે વચ્ચે વચ્ચે ફેરવતા રહીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું જો આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા રહેશો તો બધી જ બાજુથી ભજીયા ઇવનલી ફ્રાય થઈ શકશે ચારથી પાંચ મિનિટ પછી આપણા બજા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે ઝારાની મદદથી એને એક ટિશ્યુ પેપર ઉપર બહાર કાઢી લઈએ તો ઝારાને આપણે થોડોક કડાઈમાં આ રીતે ટેપ કરીશું જેથી જે એક્સેસ વધારાનું તેલ હોય એ કઢાઈમાં જ પડી જાય તો આ જ રીતે આપણે બાકીના બજાને પણ ટિશુ પેપર ઉપર કાઢી લઈએ આ બજાને તમે ગરમ ગરમ બેસન ચટણી સાથે સર્વ કરશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં એને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યું છે જો તમને મારી આજની આ ટમટમ ભજિયાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાયકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો